કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 22 જાન્યુઆરી બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 3માં આવેલ ગેલેરિયા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. કોમ્પ્લેક્સના 3જા માળે આવેલ બંધ ઓફિસમાં આગ લાગી હતી. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર ફાઇટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગરમાં કાલાવડ તાલુકાના રવેશિયા તથા હંસથળ ગામે દીપડો દેખાયો છે. રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોએ દીપડો દેખાયા હોવાથી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરા સહિતની સામગ્રી સાથે કાલાવડ પંથક પહોંચી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ખંભાળિયાના વાડીનાર પંથકમાં પણ દીપડો દેખાયો હતો. વન વિભાગના પ્રયાસો છતાં તે પકડાયો ન હતો. વાડીનારથી 100 કિલોમીટર દૂર કાલાવડ પંથકમાં દીપડો દેખાયો છે ત્યારે આ એ જ દીપડો હોવાની પણ અટકળો છે. જામનગરના નાઝમીનબેન બાપવાણીના નિકા ઇમ્તિયાઝભાઈ ખેરાણી સાથે થયા હતા. ઇમ્તિયાઝે 3 વખત તલાક બોલી પોતાને ઘરમાંથી કાઢી મૂકવાની ફરિયાદ નાઝમીને નોંધાવી છે. ઉપરાંત સાસરિયા વિરુદ્ધ પણ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3તલાક કાયદાની કલમ ઉપરાંત 498A, 504, 323, 114 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 3તલાક કાયદો બન્યા પછી જામનગરમાં આ પ્રકારનો પ્રથમ ગુનો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીના સ્વજનોએ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ બનાવના વિરોધમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે મૌન રેલી કાઢી હતી. ધ ટ્રેન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. જામનગરમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડા છતાં ઠંડીનું પ્રમાણ ખાસ ઘટ્યું ન હતું. શિયાળુ પવનોને કારણે લોકોએ કોલ્ડ વેવનો અનુભવ કર્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.